ચીની વાર્તા એક નગરમાં ઉંદરોનું ટોળું રહેતું હતું. એકવાર હાથીઓનું ટોળું પાણીની શોધમાં આમ તેમ રખડતું હતું. એકવાર ઉંદરોનું ટોળું તો રમતું હતું. અરે અરે મને પકડો. હાથી ભાઈ તો ધમ ધમ કરતા આવી ગયા તળાવ પાસે. ત્યારે કેટલાક ઉંદરો ઘાયલ થયા અને કેટલાક ભાગી ગયા. જેટલા બચ્યા તેટલા ઉંદરો રાજાને ખબર કરવા ભાગ્યા. ઉંદરે તો આ વાત રાજાને જણાવી અને ઉંદરોના રાજા હાથીના રાજાને મળવા ગયો અને નિર્ણય કર્યો કે બધા સંપીને રહેશે અને બધા મોજથી રહેવા માંડ્યા. પરંતુ થયું એવું કે બાજુના નગરના રાજાને કેટલાક હાથીઓની મદદ પડી, તેથી તેમણે તેના સેનાપતિઓને હાથીની શોધમાં મોકલાવ્યા. કેટલાક બે સૈનિકોને બે હાથીઓ નજરે પડ્યા. તેમને પકડવા માટે તેમણે ખાડાઓ ખોદવાની વ્યવસ્થા કરી. ખાડા ખોદી તેના ઉપર લીલુંછમ ઘાસ પાથરી દીધું અને આવ્યા હાથી ભાઈ તો ધમધમ કરતા અને ગયા સીધા ખાડામાં. ઉંદર ભાઈને જાણ થઈ અને તેઓ તો ગયા હાથીભાઈના મહેલ તરફ અને હાથીભાઈને કહી જણાવ્યું કે તમે તમારા હાથીઓને બચાવો. અને એ સમયે હાથીને ઉંદરના રાજા યાદ આવ્યા અને તેઓ ગયા સીધા ઉંદરના રાજા તરફ. આ વાતની જાણ હાથીભાઈએ ઉંદરભાઈને કહી અને ઉંદરભાઈએ હા પાડી અને હાથીના રાજા તો ખુશ થઈ ગયા. અને ઉંદરના રાજાએ ઉંદરોને કહ્યું કે તમારે હાથીભાઈની મદદ કરવાની છે. ઉંદરો તો ગયા હાથીભાઈની મદદ માટે. ઉંદરભાઈએ તો હાથીભાઈની ઝાડ કાપવાનું શરૂ કર્યું અને જોત જોતામાં બધી ઝાડ કપાઈ ગઈ અને જેવા છૂટ્યા તેવા ભાગ્યા જંગલ તરફ. જોયું બાળમિત્રો કેવા ઉંદરભાઈ અને હાથીભાઈએ એકબીજાની મદદ કરી.